નમસ્કાર મિત્રો આજે પર્યાવરણવિદ એવા સુંદર લાલ બહુગુણા સાહેબની વાત કરવાની છે મિત્રો નવ તારીખ વિશેષ વ્યક્તિની અંદર આજે સુંદર લાલ બહુગુણા મિત્રો નવ જાન્યુઆરીના રોજ એમનો જન્મ થાય છે મરોડ એટલે કે ઉત્તરાખંડ ઉત્તરાખંડના મરોડમાં ઓગણીસો ને સત્યાવીસના રોજ મિત્રો મિત્રો એમને કોઈ મોટું શિક્ષણ તો નથી લીધું પણ એવું કહેવાય છે કે સામાજિક પ્રવૃત્તિઓની અંદર એમને તેર વર્ષની ઉંમરથી જ રસ દાખ્યો હતો અને એ વખતે ઓગણીસો સત્યાવીસ પછી એમનો જન્મ છે એટલે તમે સમજો કે તેર વર્ષની સાડત્રીસ કે ચાલીસ ઓગણીસો ચાલીસ સુધીમાં એમને એ સમજવાલાયક થઈ જાય છે કે દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે અને એના એમાં સામાજિક પ્રવૃત્તિઓની ખરેખર બહુ મોટી જરૂર છે અને એ તેર વર્ષની ઉંમરે મિત્રો એમને અસ્પૃશ્યતા નિવારણ જેવા કામ કરવા લાગ્યા હતા માત્ર તેર વર્ષની ઉંમરે મિત્રો અસ્પૃશ્યતા નિવારણ જેવા કામ કરવા લાગ્યા હતા બરાબર એટલે અને અહિંસક પ્રવૃત્તિઓને પહેલાંથી જ એમને માન્યતા આપી છે ક્યાંય એમને હિંસા રૂપી કોઈ કાર્યો કર્યા નથી મિત્રો કોઈની સામું નથી થયા બરાબર પણ ઉપવાસ થકી સામૂહ થઈને ગાંધીવાદી થકી સામૂ થઈને ઘણા બધા આંદોલનો મિત્રો એમને કરેલા છે સુંદરલાલ બહુગણા સાહેબે ને સુડતાલીસની વાત કરીએ તો ઓગણીસો ને સુડતાલીસ જ્યારે પરિપક્વ થઈ ગયા કિશોરોયના થઈ ગયા હતા ત્યારે વસાહતી શાસન સામે લોકોને ભેગા કર્યા હતા કેમ કે આ ઓગણીસો સુડતાલીસનો દોરો તો બ્રિટિશ સરકારનું રાજ હતું બરાબર અને દેશ આઝાદ જ થઈ ગયો હતો અને ધીમે ધીમે લોકોને સરકાર સમક્ષ એ લોકો લાવવાની એમને જે પ્રેરણા આપી હતી એ આમને કરી છે આમને એક પર્યાવરણવિદ તો છે જ જોડે જોડે સામાજિક કાર્યો કાર્યકર્તા પણ છે સામાજિક કાર્યો થકી એક સામાન્ય માણસ છે મિત્રો એમ એટલે ગાંધીવાદી જ્યારે એવું કહે છે ઓગણીસો સુડતાલીસ પહેલાં એમના ગાંધીજી જોડે મુલાકાત થાય છે અને ગાંધીજીની સાદગી અને એવું જોઈને પોતે ગાંધીવાદી થઈ જાય છે અને પછી એમને સામાજિક પ્રવૃત્તિને વેગ આપવા માટે એવું કહેવાય છે ઉત્તરાખંડથી લઈ અને હિમાલય સુધીની એક પ્રવાસ યાત્રા કરે છે કમસે કમ ચાર હજાર ને સાતસો તો ચાર હજાર સાતસો પુસ્તકોમાં લખ્યું છે પણ આનીથી વધારે એ ચાલીને પ્રવાસ કરે છે મિત્રો અને આખી જે ઉપરની જે તળેટી છે બરાબર અને હિમાલયની જે પર્વતની ટેકોરીઓ છે ત્યાં વસતા લોકો અને આપણા પર્યાવરણને કોઈ નુકસાન ના થાય એની કાળજી રાખવા માટે મિત્રો એમને પાંચ હજાર સુધીનો પાંચ હજાર કિલોમીટર સુધીનો પગપાળવાનો પ્રવાસ કરેલો છે મિત્રો આ સુંદરલાલ બહુમણાએ એવું કહેવાય કે આ આ થકી એમને આંદોલનનું સ્વરૂપ ક્યારે જાહેર કર્યું જ્યારે એમને વૃક્ષો જંગલોની અંદર જે પણ ગેરપ્રવૃત્તિ થતી હતી બરાબર કે પછી કોઈ એવા પ્રોજેક્ટો થકી એમને એવું લાગે કે પર્યાવરણને આ કારણે નુકસાન થઈ શકે છે મિત્રો એવા વિચાર સાથે એમને એક આંદોલન ચાલુ કર્યું હતું ઓગણીસો ને સિત્તેરની અંદર એનું નામ છે ચીપકો આંદોલન અને આ બહુ ફેમસ આંદોલન છે મિત્રો ઘણા બધા પુસ્તકોમાં આનું વર્ણન થઈ ગયેલું છે ચીપકો આંદોલન ઓગણીસોને સિત્તેરમાં સુંદરલાલ બહુગુણાએ એમના પત્ની એટલે કે વિમલા એમના કહેવાસી કર્યો હતો કેમ કે એક એમને પોતે વૃક્ષ પ્રેમી હતા બંને કપલ વૃક્ષ પ્રેમી હતા અને એ વખતે જે જંગલમાં જે કાપણી થતી હતી વૃક્ષોની એનાથી એમને બહુ નિંદા કરી હતી એમને અને એવું કહેવાય છે ચીપકો આંદોલન ચીપકો એટલે હિન્દીમાં એનો અર્થ થાય છે આલિંગન બરાબર આપણે એને બાથ ગુજરાતીમાં એને કહું બાથ બરાબર ભરું બ્રાથ જે કહેવાય ને એ ચીપકો આંદોલન મિત્રો આ ચીપકો આંદોલન થકી સુંદરલાલ બહુગુણા સાહેબે એવું કહેવાય છે જે કોન્ટ્રાક્ટરો જે એમને જેના કોન્ટ્રાક્ટ રાખ્યો હોય લાકડા કાપવાનો વૃક્ષો કાપવાનો તો એ આવે એટલે એમના સાથીદારો એમના પત્ની અને એ બધા ભેગા થઈને એ વૃક્ષોને આ આવી રીતે ભેટી જતા હતા બરાબર એટલે જે તે કોન્ટ્રાક્ટરો કે જે લાકડા કાપવાવાળા માણસો છે એ એમને ચીપકેલા હોય બરાબર એટલે એ કાપી ના શકે એના થકી એમને વૃક્ષોને બચાવ્યા છે મિત્રો અને આ આંદોલન આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં એટલું ફેમસ થઈ ગયું હતું અને એ આંદોલન થકી સુંદરલાલ બહુગોણાની સાચી ઓળખ થઈ હતી મિત્રો અને એ આંદોલન વખતે એમનું એક સૂત્ર હતું ઇકોલોજી એ જ કાયમી અર્થતંત્ર કે જ્યાં સુધી તમારું પર્યાવરણ સારું હશે તો તમે તમારું અર્થતંત્ર પણ સારું કરી શકો છો બરાબર અને મિત્રો આ આ જે આંદોલન છે ને એ કાંઈ દસ વીસ દિવસનું તો ચાલ્યું બરાબર ઘણા વર્ષો ચાલેલું છે પણ સિત્તેરમાં આ ચીપકો આંદોલનની આ એક ઘટના ઉદભવી હતી અને પછી એને કાયમી ચાલુ રાખવા માટે એમને એ વખતે ઇન્દિરાબેન ગાંધીને મળ્યા હતા ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા અને એમની આ જે ચીપકો આંદોલન છે જે પર્યાવરણલક્ષી જે કામ છે ને મિત્રો એમની માટે એમને સમજાવ્યા અને પછી એવું કહે ઓગણીસો એંસીમાં બરાબર ઇન્દિરાબેન ગાંધીએ એક સમીક્ષા કરી હતી અને એની અંદર એમને એવું કીધું કે હવે લીલા વૃક્ષો કાપવા પર પ્રતિબંધ લાગી જશે એટલે કે એ વખતે પંદર વર્ષનો પ્રતિબંધ ઇન્દિરાબેન ગાંધી સાહેબે એમને લગાવ્યો હતો બરાબર આ આ તો ખાલી ચીપકો આંદોલનની વાત છે એ પછી એમને બંધના વિરોધી હતા બાંધ બરાબર ડેમના વિરોધી હતા કેમ કે જે પાણી જે કુદરત જે આપણને જે આપ્યું છે એને એ જ રીતે રાખો તો દરેક ક્ષેત્રમાં એ પાણી જઈ શકે છે પણ અમુક અમુક ટાઈમે એવું પણ બને છે કે બાંધ બાંધવાથી કે પછી આવા ડેમ કરવાથી અમુક ગામડાઓને કે અમુક લોકોને ખાસ લાભ થતો હોય છે ખેતી માટે મિત્રો એ રીતે એમને ટિહરી બાંધ જે કહેવાય છે બંધનો એક વિરોધ આ વિરોધ પણ એટલો ફેમસ થઈ ગયો હતો મિત્રો અને એવું છે ભાગીને ભાગીર ભાગીરથી નદી છે ને એમ એના નદી કિનારે એમને છે ને હડતાલ કેટલી વખત ભૂખડતાલ કરી લે છે મિત્રો આ ટિહરી બંધના કારણે કેમ કે પાણીનો વેગ એ રોક જે રોકાઈ જાય છે ને એ એમને પોસાતું પોસાતું હતું કે આગળના વિસ્તારોમાં કે એ પણ બંધ બાંધવાથી જે તે ક્ષેત્રમાં રહેતા લોકોને કેટલી અગવડતા પડી શકાય છે એના બહુ સખત વિરોધી હતા અને એ અરસામાં ઓગણીસો પંચાણુંની અંદર પીવી વી સરકાર હતી બરાબર ને વડાપ્રધાન હતા એમની સાથે એ આ બંધ માટે ઇકોલોજીકલ અસરો અંગેની સમીક્ષા કરી હતી બરાબર આ બંધ માટે ઇકોલોજીકલ અસરોની સમીક્ષા કરી હતી અને એવું કહેવાય છે કે પિસ્તાળીસ દિવસ ઉપવાસ ઉપર રહ્યા હતા એટલે કે ભૂખ હડતાલ ઉપર રહી ગયા હતા અને આ આ તો ઢેહરી બંધ છે બાકી ગાંધીજી વખતમાં મિત્રો એવું કે એવું હતું કે એમને પગપાળા એવું કહેવાય છે કે ગાંધીજીની જે સમાધિ છે રાજઘાટ બરાબર ત્યાં એમને કંઈક ચુમ્મોતેર દિવસ સુધી કે આ હડતાલને કે પછી આ આને વેગ આપવા માટે કે આજે અહિંસક પ્રવૃત્તિ ના થાય અને આ બધી પર્યાવરણની ઇકોલોજી ઇકો જે સિસ્ટમ છે એને એવી એવી જ રીતે જ રાખવામાં આવે એની માટે એમને રાજઘાટ માટે ચુમ્મોતેર દિવસમાં ચાલીને ત્યાં પહોંચી ગયા તેવું કહેવાય છે પગપાળ યાત્રા એમને બહુ કરેલી છે મિત્રો અને આ ટેરી બંધના વિરોધની અંદર પણ એમને બહુ સક્રિય કામ કર્યું છે આના કારણે આવા બધા કામના કારણે આઠ સપ્ટેમ્બર ઓગણીસો ને ત્યાંશીના રોજ બરાબર એમની જેવા કોઈ પર્યાવરણવિદ છે એનું નામ છે પાંડુરંગ હેગડે બરાબર આમની પ્રેરણાથી પાંડુરંગ શાસ્ત્રીના ચીપકો આંદોલન ઠીરી બનના વિરોધના પ્રેરણાથી બરાબર એમને વન નાબુદી વિરોધ એમને કર્ણાટકમાં ચાલુ કર્યું હતું કર્ણાટકમાં અપકો આંદોલન કહેવાતા એટલે ચીપકો આંદોલનનું ચીપકો આંદોલન જેવું જ પણ ત્યાં કર્ણાટકમાં એ ભાષામાં અપકો કહેવાતું અપકો આંદોલન એ એમને પાંડુરંગ હેગડે વિચારું કર્યું હતું મિત્રો આ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા એમને પર્યાવરણલક્ષી ઘણા બધા એવોર્ડ મળ્યા છે ભારત સરકારે પણ એમને આ પર્યાવરણના કામકાજથી પદ્મશ્રીને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડ આપ્યા છે ઓગણીસો એટી સેવન નાઇન્ટીન એટી સેવનની અંદર રાઈટ લાઇવલીહુડ એવોર્ડ એમને મળ્યો છે અને ઓગણીસો એક્યાસીની ની અંદર પદ્મશ્રી મળ્યો હતો પણ આ પદ્મશ્રી એમને સ્વીકાર્યો નહોતો બરાબર આ પદ્મશ્રી એવોર્ડ એમને સ્વીકાર્યો નહોતો અને એવું કહેવાય છે ઓગણીસો છ્યાસીની અંદર જમનાલાલ બજાજ પુરસ્કાર એમને અર્પણ થઈ ગયેલો છે મિત્રો અને બે હજારને નવમાં પદ્મ વિભૂષણથી એમને નવાજવામાં આવ્યા છે એમને એક સાચા પર્યાવરણવિદ તરીકે ભારત સરકારે એમને પર્યાવરણલક્ષી કામો માટે એમને પદ્મ વિભૂષણ એવોર્ડ આપ્યો છે અને આવા વ્યક્તિ એટલે કે સુંદરલાલ બહુગુણા એકવીસ મે બે હજાર એકવીસના રોજ કોરોનાના કારણે મિત્રો એમનું આ નિધન થાય છે આજે નવ જાન્યુઆરીએ એમની જન્મ જન્મજયંતિ છે ત્યારે આવા સામાજિક કાર્યકર્તા અને આવા પર્યાવરણવિદને મારા સતસત વંદન છે અને આજના વિડીયોમાં આટલું જ આભાર